કામરેજ નજીકના કોસમાડી ગામ ખાતે આવેલા રઘુવીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા મેળવતા હતા ત્યારે આ દિવસે શિષ્ય શ્રદ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરુનું પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય ધન્ય થઈ જતો હતો. આમ તો ઘણા ગુરુ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિ ગુરુ કહેવાય છે. જ્યારે આ મહિમાને પરંપરાગત અનુસાર કેટલાય વર્ષોથી કામરેજ નજીક આવેલ કોસમાડી ખાતે રઘુવીર આશ્રમ આવેલ છે, જ્યાં શ્રી હનુમાનજીની પૂજા કરીને ત્યાંના મહંત આશ્રમ ચલાવે છે, ત્યારે આજરોજ ગુરુપૂર્ણ હોવાથી ભાવિક ભક્તોની ભીડ આશ્રમમાં ઉમટી પડી હતી અને રામધૂન તેમજ સત્સંગ કરીને ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી. આજે જે છે આ રઘુવીરધામ આશ્રમ 1987માં આ ગામના એક પટેલ લલ્લુભાઈ ભુલાભાઈ એમણે આ જમીન મને દાનમાં આપેલી, અને પછી એ વખતે આ ગામના સરપંચ હતા ગુણંતભાઈ ઠાકોરભાઈ અને વિનોદભાઈ દયાળભાઈ, એ મને અહીંયા લઈ આવેલા. 1990માં આ આશ્રમ એક ખેતર હતું એમાંથી ઊભો થયો, અને પછી મુરારી બાપુના હસ્તે અહીંયા ઉદ્ઘાટન ને બધું વિધિ વિધાન થયું. એમના કાર્યક્રમો પણ બે એક વખત થયા. પછી ઘણા સંતો બધા શંકરાચાર્યો મહામંડલેશ્વરો અખાડાના સંતો બધા અહીંયા આવ્યા કરે, અને આવી રીતે અને 26 વર્ષથી એક ધારી દર પૂનમે 111 હનુમાન ચાલીસાના 111 લાડુનો હનુમાનજીને ભોગ અને ભંડારો આવું 26 વર્ષથી ચાલે છે સતત, અને એ રીતે લોકો અહીંયા ખૂબ જ લાભ લઈ રહ્યા છે, અને એવી રીતે આ રઘુવીરધામ આશ્રમ સંપન્ન થયો. જે જ્યારે આજે ગુરુ પૂર્ણિમા છે ત્યારે કઈ રીતે અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે અને ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે? હા, ગુરુ પૂર્ણિમા મારું બ્રાહ્મણનું શરીર એટલે હું કાશી ભણ્યો. કાશી વિશ્વવિદ્યાપીઠમાં ભણ્યા પછી મને સમજાયું, અને ગુરુ તત્વ છે એ એવું તત્વ છે કે માતા પિતા છે એ શરીર આપે, પણ કેમ જીવવું એ અકલ એ બુદ્ધિ એ આપણને ગુરુ આપે છે. ગુરુ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એનો નિચોડ એ આપણને કહે છે. એટલે કે ગુરુ ચાખી ચાખી અનુભવ કરી અને પોતાના જે અનુભવમાં આવ્યું એ શિષ્યોને આપે છે. એમ આ રઘુવીરધામ આશ્રમમાં દર વર્ષે આ રીતે ગુરુ પૂર્ણિમાનો આ ઉત્સવ ઉજવાય છે. અહીંયા ગુરુ પૂર્ણિમા મેં જ્યાં જ્યાં કથાઓ કરી હોય, મેં જ્યાં જ્યાં કાર્યક્રમો કર્યા હોય એમાં હરિયાણા, કુરુક્ષેત્ર, પંજાબ, પછી મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, અહીંયા ગુજરાતમાં ઘણું બધું અને ઘણા બધા દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ, આફ્રિકા ખંડ આ બધું, એટલે જ્યાં જ્યાં કાર્યક્રમો કર્યા હોય એ બધા જે કોઈને અમારા માટે થોડીક શ્રદ્ધા હોય અથવા મિત્રતા હોય એ બધા અહીંયા ગુરુભાવથી આવી અને ઉત્સવ મનાવતા હોય છે, એવી રીતે થાય છે. પ્રેમજીભાઈ જે ક્યાંથી આવો છો? કામરેજ. જે જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે એના વિશે તમે શું કહેવા માગશો, તમારું શું મંતવ્ય છે? એમાં મારું મંતવ્ય એવું છે કે ગુરુ પૂર્ણિમા હોય એ મહત્ત્વની છે કાયમિકના માટે, અને વર્ષોથી એટલે વશિષ્ઠની વખતનું રામ પણ ગુરુ પૂનમને માનતા હતા, અને એ વખતથી ગુરુ પૂનમ આમ પરંપરામાં, અને ગુરુ પૂનમની સંસારીને અંધકાર જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી સંસારી વ્યક્તિ અંધકારમાં જીવતો હોય છે મારા માનવા મુજબ, અને ગુરુ મળે પછી પ્રકાશમાં જીવી રહેતો હોય છે. એટલે ગુરુ કરવા એ પણ સંસારીને જરૂર છે, અને ગુરુ પૂનમને મહત્ત્વ આપવું એ પણ સંસારીને જરૂર છે, અને ગુરુ પૂનમ એટલે ગુરુ એટલે આખું જ્ઞાન
અને ગુરુ રૂ એટલે આપણે એમાંથી રડી પડવું પડે એટલું બધું ગુરુનું મહિમા હોય કે આપણાથી એમાંથી રડતા રડતા કદાચ બોલવું હોય તો પણ બોલી શકાય એટલો ગુરુનો મહિમા. રૂ ર શબ્દમાં આવે અને ગુ એટલે જ્ઞાનમાં આવે, એમાંથી હું પાર પડેલો છું એટલા માટે હું ગુરુ પૂનમને એટલું મહત્ત્વ આપું છું કે અને હું કનુબાપુ રાજગુરુનો શિષ્ય છું અને કનુબાપુ રાજગુરુને ગુરુ તરીકે મેં શીખાયેલા છે. અને અહીંયા દર પૂનમે 111 હનુમાન ચાલીસા 28 વર્ષથી સખત ચાલે છે અને એ હનુમાન ચાલીસા એક જ વ્યક્તિ એક જ બેન બોલે છે અને એને રજા પણ નથી પડી, ખંડિત પણ નથી કરી અને કુદરતી અને હનુમાનજીની પ્રેરણાથી કોઈથી દુઃખ પણ નથી પડ્યું એવો અમારો અનુભવ અને મારી જાતનો અનુભવ મને બોલાવી રહ્યો છે. હું કોઈના કહેવાથી કે કોઈના પસ્તાવથી બોલતો નથી, જે કાંઈ મારા ગુરુની પ્રેરણાથી મને ઉગે એનું હું પ્રવચન કરું છું. બરાબર આ રીતે મારું જીવન ગુરુ પ્રત્યે પહેલેથી જોઈન્ટ થવાથી મને ગુરુમાં બહુ લક્ષ લાગ્યો છે, ગુરુમાં મારું જીવન ભળી ગયું છે અને ગુરુને લઈ અને મને કાંઈ પણ બીમારી અથવા તો કાંઈ પણ ફોલ્ટ આવે તો એનો માર્ગ તરત જ મને મળી જાય છે અને એનો મને કોઈ સંકોચ નથી થતો, હું એમાંથી પસાર નહીં થાઉં. જે ક્યાંથી આવો છો? જી જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે તેને વિશે તમે શું કહેવા માગશો? ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે, અમારા ગુરુજી છે રાજગુરુ કનુમરાજ શાસ્ત્રી, અમારા ગુરુજી છે વસુથી, અમે આવીએ છીએ અહીંયા. હનુમાન ચાલીસાના પાઠ થાય છે, હનુમાન ચાલીસાના પાઠ થાય છે, બધી મનોકામના પૂર્ણ થાય છે, અમારા ગુરુજીની અમને વધારે છે. જે કેટલા સમયથી તમે અહીંયા આવો? લગભગ અહીંયાથી હું 15-20 વર્ષથી આવું છું, મારી જન્મભૂમિ છે. તમારી મારી જેની મનોકામના પૂર્ણ થાય તો પૂનમ ઉજવે છે, હનુમાનજી દાદાની, હનુમાનજી મહારાજની અને બધાના સર્વેના ખૂબ હરેક કામો થયા છે. પ્રત્યક્ષ મારો દાખલો આપો કે મારા પોતાના જ વધુ પ્રમાણમાં કામ થયા છે ને તે કરતાં બી આપણાને કોઈ આશા નહીં, પણ આપણે આપણા દેહના માટે ભક્તિ કરવી જ જોઈએ ને અહીંયા આવવું જ જોઈએ. આપણી સાથે સાથે આપણી સાથે બીજા માણસોને આપણી સાથે ભક્તિમાં લાગીને કહેવું જોઈએ કે પૂનમ છે, હનુમાન ચાલીસાના પાઠ થાય છે, આપણા મંદિરે આવવાની જરૂર છે આપણે.